नमस्कार विद्यार्थी मित्रों, श्रीवान विद्यालय आंबावारीथी हूँ परमार मनीषाबेन आपनों हार्दिक स्वागत करूँ छूँ। विषय संस्कृत धोरण 11। विद्यार्थी मित्रों, तमे जाणो छो कि आ वर्षे एटले कि वर्ष 2020 तमारे अभ्यासक्रम बदलायेलो छे। अभ्यासक्रम में तमे जुओ कि 30% जेटलो बाद करवामां आवे छे। तो बाद करेला अभ्यासक्रम मुजब आपणे जोईए तो संस्कृत साहित्यनो इतिहासमां महाकवि भासना अगाउ 13 नाटकों भणवाना हता, पण ए 13 नाटकों माथी बाद करीने 3 नाटकों मुकवामां आव्या छे। तो पहला तो आपणे 13 नाटकों विषे जाणीशुं, पण जे मुख्य नाटकों छे जे 3 आ वर्षना अभ्यासक्रममां छे एमां छे पहेलुं कर्णभार छे, बीजुं छे प्रतिमा नाटक अने तीजुं छे स्वप्नवासवदत्तम। एमांनुं कर्णभारनी आपणे आजे अहींया चर्चा करीशुं। तो सर्वप्रथम आपणे महाकवि भासने विषे जीवन विषे जोईए। तो कवि कुलगुरु कालिदासे पोताना प्रथम नाटक मालविका अग्निमित्रममां प्रतिथ्यशन श्याम भास कवि पुत्र सौमल्लिका दादीनाम एम कहीने प्रसिद्ध यशवाळा नाट्यकार तरीके भासनो उल्लेख कर्यो छे। लगभग ઈસવીસનની 14મી સદી સુધીના સંસ્કૃત સાહિત્યમાં અનેક ગ્રંથોમાં ભાસ અને તેમના દ્વારા રચિત સ્વપ્નવાસવદત્તમનો ઉલ્લેખ થતો રહ્યો છે, પરંતુ કોઈક કારણથી તેમની આ સંપૂર્ણ કૃતિ પ્રચલનમાંથી બહાર જતી રહી હતી। પરિણામે ભાસના રૂપકોનો નામથી તો પરિચય હતો, પણ તેમના ગ્રંથોનો પરિચય સંસ્કૃત જગતને ન હતો। ઈસવીસન 1912માં પ્રોફેસર ટ્રી ગણપતિ શાસ્ત્રીને મલયાલમ લિપિમાં તાડપત્ર ઉપર હાથથી લખાયેલા ભાસના રૂપકોની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ। તે ઉપરથી દેવનાગરીમાં સંપાદન કરીને તેમણે એ ગ્રંથો ભાસ નાટક ચક્રના નામથી પ્રકાશિત કરવામાં આવ્યા। આ ત્યારથી લુપ્ત થયેલા ભાસના 13 રૂપકો સંસ્કૃત જગતમાં પુનઃ પ્રચલિત બન્યા છે। ભાસ અત્યંત પ્રાચીન નાટ્યકાર છે। તેમનો જીવનકાળ ઈસવીસન પૂર્વે 3 કે 4 સદી મનાય છે। નાટકોના આંતરિક મૂલ્યાંકન પરથી જણાય છે કે તે વિષ્ણુ ભક્ત હશે, વેદ ઇતિહાસ પુરાણો તથા શાસ્ત્રના જ્ઞાતા હશે, નિસર્ગ એટલે કે કુદરતના સૂક્ષ્મ નિરીક્ષક અને માનવ સ્વભાવના અભ્યાસુ હશે। કેમ કે તમે જુઓ કે એમના દરેક નાટકમાં તેમણે માત્ર જે માનવ સ્વભાવના એટલે કે માનવનો તમે જુઓ કે જે સ્વભાવ છે એના અભ્યાસુ એમને આંતરિક એમના દર્શન કરાવ્યા છે। આંતરિક સ્વભાવના માત્ર લોકો જો એકવાર જુએ છે એમને, પણ ખરેખર એની પાછળ તમે જુઓ કે ઘણા પાત્રોનું એમને ઉદાતીકરણ કર્યું છે એમના નાટકોમાં, કે જે મૂળ કથાનક છે એમાંથી ફેરફાર કરીને તમે જોશો કે મહાભારતની વાત કરીએ તો મહાભારતના કથાનક પર આધારિત 6 નાટકો છે। એમાં તમે જોશો કે દુર્યોધનના પાત્રનું, કર્ણના પાત્રનું, આ ઉપરાંત ભીમના ઘટોત્કચના પાત્રનું, એ બધા જ પાત્રોનું એમણે ઉદાતીકરણ કરેલું છે। રામાયણમાં પણ જોશો કે પ્રતિમા નાટકમાં એમણે કૈકેયીના પાત્રનું ઉદાતીકરણ કરેલું છે। એમ આપણે ભાસની કૃતિઓ 13 કૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે। 13 નાટકચક્રમાં 13 નાટકોનો સમાવેશ થાય છે। તો જોઈશું આપણે ભાસની કૃતિઓ 13 રૂપકોને ભાસની કૃતિઓ તરીકે સ્વીકારવામાં આવ્યા છે। આ બધી કૃતિઓ તેમના વિષયવસ્તુની રીતે 5 વિભાગોમાં વર્ગીકૃત કરી કરવામાં આવી છે। એમાં પહેલું જોઈશું આપણે, તો પહેલું છે મહાભારતના કથાનક પર। મહાભારતના કથાનક પર આધારિત રૂપકો કયા કયા છે? દૂતવાક્ય, દૂતઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ। ત્યારબાદ છે રામાયણના કથાનકો પર આધારિત રૂપકો, પ્રતિમા નાટક, અભિષેક નાટક। ત્યારબાદ છે ઉદયન કથા પર આધારિત રૂપકો, પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્નવાસવદત્તમ। ત્યારબાદ છે લોકકથા પર આધારિત રૂપકો, અવિમારક અને ચારુદત્ત, અને કૃષ્ણચરિત પર આધારિત એક રૂપક છે એ છે બાલચરિત। આ 13 કૃતિઓનો અભ્યાસ આપણે આમાં કરવાનો છે, પણ એમાં મુખ્યત્વે આ વર્ષ પૂરતું જ છે। આ વર્ષ પૂરતું તમે જોશો કે મહાભારતના કથાનક પર આધારિત જે 6 રૂપકો છે, નાટકો છે, એમાંથી એક નાટકને અભ્યાસક્રમમાં સમાવેશ છે એટલે કે કર્ણભાર।
પછી રામાયણના કથાનક પર જોઈએ આપણે તો રામાયણના કથાનક પર આધારિત નાટકોમાંથી પ્રતિમા નાટકને લેવામાં આવ્યું છે અને ઉદયન કથા પર આધારિત નાટકોમાંથી રૂપકોમાંથી સ્વપ્ન વાસવદા તમને આ વર્ષના અભ્યાસક્રમમાં લેવામાં આવ્યું છે. એટલે તમે જોશો કે 13ની તમારે 13 તૈયાર કરવાના હતા એના બદલે 10 તમારે આ વર્ષે માત્ર વાંચવાના છે અને 3 છે એની પૂર્ણ તૈયારી કરવાની છે. તો એમાંનું પહેલું નાટક આપણે જોઈએ કર્ણભાર. તો હવે પહેલાં તમને કર્ણભાર કર્ણની વિશે વાત કરીશ. કર્ણ કોણ હતો જાણો છો ને બધા? કર્ણ કોણ હતો? તો કર્ણ એટલે કુંતીપુત્ર, સૂર્યપુત્ર એવું તમે વારંવાર શબ્દ સાંભળ્યું હશે. કર્ણ એ હતો કે જે કુંતીને મળેલા વરદાનોમાં, કુંતીને તમે જુઓ કે દુર્વાસા ઋષિએ એની આગતા સ્વાગતા કુંતીએ કરી હતી તો તેને જોઈને તેની આગતા સ્વાગતાથી ખુશ થઈને પ્રસન્ન થઈને જે દુર્વાસા ઋષિ છે એણે કુંતીને વરદાન આપેલા હતા એ વરદાન અનુસાર એ જે તે દેવનું સ્મરણ કરીને એ પુત્રો મેળવી શકે એમ હતી. તો એ સમયે તમે જુઓ કે કુમારી અવસ્થામાં, મુગ્ધ અવસ્થામાં એવી કુંતીએ એમ જ મુગ્ધ અવસ્થામાં હોવાથી એણે એક વરદાન એમ જ એણે સૂર્ય ભગવાનની આરાધના કરીને એ આરાધના દ્વારા એને પુત્ર પ્રાપ્ત થાય છે કર્ણ નામે, કે જેને જન્મથી જ કવચ અને કુંડળ એના શરીર સાથે જોડાયેલા હતા. તો હવે આ કર્ણનો જન્મ કુમારી અવસ્થામાં થયેલો હોવાથી કુંતી એને પોતાની પાસે નથી રાખતી પણ એ શું કરે છે, દાસી દ્વારા એને પાણીમાં વહેડાવી દે છે, એક પેટીમાં, લાકડાની પેટીમાં મૂકીને વહાવડી દે છે. એ પેટી તમે જુઓ કે તરતા તરતા હસ્તિનાપુરની નજીક આવે છે ને ત્યાં સારથી, કે જેનું નામ અધિરથ અને તેની પત્નીનું નામ રાધા હોય છે, એ રાધાને એ પેટીમાં તે પુત્ર કર્ણ મળે છે અને એ કર્ણ તમે જુઓ કે આગળ સુતપુત્ર તરીકે પણ ઓળખાય છે. તો હવે આ થઈ કર્ણના જન્મની કથા. એટલે તમે જો આમ જુઓ તો પાંચ જે પાંડવો છે, પાંચ પાંડવોનો મોટો ભાગ કુંતી પુત્રોમાં મોટો હોય તો મોટો પુત્ર તરીકે કોણ કહેવાશે? કર્ણ કહેવાશે. તો હવે આ કર્ણ, આ કર્ણ પર કેવો ભાર છે એને લગતો આ નાટક છે. એમાં તમે જોશો કે ભાસે ઘણા બધા પરિવર્તનો કર્યા છે. જે મૂળ કથાનક છે એમાં પરિવર્તન છે. તો આપણે જોઈએ કે કર્ણભારે શીર્ષક આપણે પહેલાં સમજીએ. તો જોઈએ, આ એકાંકી છે મહાભારતના કથાનક પર આધારિત છે જેમાં કર્ણના ભારનું વિશ્લેષણ આ નાટકનું કથાવસ્તુ છે. પહેલો ભાર જોઈએ તો કવચ કુંડળની પ્રાપ્તિના સમયથી ઇન્દ્રને આપવાના સમય સુધી તે ખરેખર કાનને ભારરૂપ જ હતા એવો એક અર્થ છે. પછી બીજો અર્થ જોઈએ તો કર્ણસ્ય ભારઃ, એટલે કે કર્ણોનો ભાર એટલે જવાબદારી, વિશાળ કૌરવ સેનાના સેનાપતિ તરીકેની જવાબદારી, કર્ણને તેથી લાગેલો માનસિક ભાર, કારણ કે પરશુરામનો શાપ એને યાદ હોવાથી સેનાપતિ તરીકેની જવાબદારી કેવી રીતે પાર પડશે તેની ચિંતા પણ હતી. તો હવે હું તમને આ વાત કરીશ. એક તો આપણે એના જન્મની વાત જોઈ કે એને ત્યારબાદ મહાભારતના યુદ્ધના સમય પહેલાં એ જાણે છે કે એની માતા ખરેખર કુંતી છે. કૃષ્ણ અને કુંતી એને મળવા આવે છે ત્યારે એને તેની માતાને પણ વચન આપ્યું હોય છે કે તે પાંચ પાંડવો જ જીવિત રહેશે, એટલે કે અથવા હું મૃત્યુ પામીશ અથવા તો અર્જુન મૃત્યુ પામશે એવું વરદાન આપે છે. પછી બીજો એક એને તમે જુઓ કે એક ભાર એવો હોય છે, એક ભાર વિશે વાત કરીએ તો જ્યારે કર્ણ તમે જુઓ કર્ણ પરશુરામ નામના ઋષિ પાસે જાય છે કે જેમને કોઈ ક્ષત્રિયોને તે પોતાની વિદ્યા આપતા નથી, એવા પરશુરામ પાસે એ વિદ્યા મેળવવા જાય છે ત્યારે એને પરશુરામ સવાલ કરે છે કે તું ક્ષત્રિય છે કે બ્રાહ્મણ છે, ત્યારે એ માત્ર એટલો જવાબ આપે છે કે હું ક્ષત્રિય નથી. એટલે એનું જે શરીર છે એ જોઈને ને એનું શરીર એનું જે કપાળ ઉપર જે લાલી જોવે છે એ જોઈને પરશુરામને લાગે છે કે નક્કી આ બ્રાહ્મણ હોવો જોઈએ, એટલે એને વિદ્યા આપે છે, સંપૂર્ણ વિદ્યા આપે છે એની ને એક શ્રેષ્ઠ એનો શિષ્ય બની રહે છે. હવે જ્યારે એનાથી છૂટું પડવાનું હોય છે એ દિવસે કર્ણ પોતાના ગુરુ સાથે જંગલમાં ફરતો હોય છે
તો વિશ્રામ ગુરુ વિશ્રામ કરવા માંગતા હોય છે, એટલે પોતાના ખોળામાં એમનું માથું રાખીને ગુરુને આરામ કરવા માટે, વિશ્રામ કરવા માટે બેસે છે ત્યાં. તો હવે જેવો બેસે છે એવા જ ગુરુ આ ઊંઘી જાય છે. એ દરમિયાન એક જંગલી કીડો આવીને, આજે કર્ણ છે એના એ જાંઘ પર પોતાની સુઈથી કે પોતાની ધારદાર પેલા તીક્ષ્ણ નખથી, પેલાથી ધારદારથી એને લોહી કાઢવા લાગે છે, એનું લોહી ચૂચવા લાગે છે. તો એ દરમિયાન બને છે એવું કે કર્ણને ઘણી બધી પીડા થાય છે, એનું ઘણું બધું લોહી વહેવા લાગે છે. એકદમ ધાર પેલો કીડો છે મારે છે તો એને ઘણું બધું દુખે છે, પણ એ છતાં પણ ત્યાંથી હલતો નથી. એને એવું વિચારે છે કે જો હું મારો પગ આમ તેમ કરીશ તો મારા ગુરુની ઊંઘ ઉડી જશે એમ, એટલા માટે એ સ્થિર થઈને બેસી રહે છે. તો થોડીક વાર પછી જોઈએ છે કે ગુરુ ઉઠી પડે છે, એમને જે લોહી છે એમને હાથને અડી જાય છે, એટલે ઠંડુ લાગવાથી એ એકદમ જ ઊભા થઈ જાય છે. અને જોવે છે તો કર્ણની જાંઘ આખી ઘણું બધું લોહી વહી ચૂક્યું હોય છે. એટલે જે પરશુરામ છે એ ગુસ્સે થઈ જાય છે, એને એમ થઈ જાય છે કે નહીં આ મારી પાસેથી ખોટું બોલો. એટલે ગુસ્સે થઈને એકદમ જ કર્ણને કહે છે કે તું નક્કી તું બ્રાહ્મણ તો હોય જ નહીં શકે, કેમ કે બ્રાહ્મણ આટલી એમનામાં સહન શક્તિ હોય જ નહીં, નક્કી તું ક્ષત્રિય જ હોવો જોઈએ એમ, તે ખોટું બોલીને મારી પાસેથી વિદ્યા મેળવી. એટલે કર્ણ કહે છે કે ખરેખર હું ક્ષત્રિય નથી અને બ્રાહ્મણ પણ નથી, પણ હું એક સુતપુત્ર છું. એટલે પરશુરામ એની કોઈ વાત સાંભળતા નથી અને એને શ્રાપ આપે છે કે તું જે અસત્યના સહારે મારી પાસેથી વિદ્યા મેળવી છે, વિદ્યા તું ખરા સમયે જ ભૂલી જઈશ. તો હવે બને છે એવું કે જ્યારે યુદ્ધનો ભાર એક સેનાપતિ તરીકેની એના પર જવાબદારી હોય છે, એ સમયે એને પેલો શ્રાપ પણ યાદ આવે છે કે હવે ખરેખરો સમય છે, કટોકટીના સમયે જ, અણીના સમયે જ જો હું આ વિદ્યા ભૂલી જઈશ તો હું યુદ્ધ કેવી રીતે જીતીશ. એટલે એ પણ એના મન પર ભાર હોય છે. ત્યારબાદ જોઈએ કે એ કર્ણને આપણે દાનવીર, શ્રેષ્ઠ દાનવીર તરીકે ઓળખીએ છીએ. તો કર્ણ જ્યારે સવારમાં સૂર્ય પૂજા કરીને નીકળે છે ત્યારે જે કોઈ બ્રાહ્મણ એની પાસે આવે ને જે કંઈ માંગે એ આપવા તૈયાર હોય છે. તો આ નાટકમાં પણ એની વાત છે કે જે કર્ણને અગાઉ જાણ કરી દીધી હોય છે સૂર્યદેવે કે હવેના દિવસોમાં ઇન્દ્ર અથવા કોઈ પણ રૂપ બીજું ધારણ કરીને તારી પાસેથી તારા કવચ કુંડળ માંગવા આવશે તો તારે આપવા નહીં એમ. પણ તમે જાણો છો કે એની કાયમની દાનવીરતાની એનું જે ટેક હોય છે એ ટેક એ ક્યારેય છોડતો નથી. જ્યારે એની પાસે ઇન્દ્રદેવ એક બ્રાહ્મણનું વેશ ધારણ કરીને એની પાસે આવે છે ત્યારે જાણી જાય છે કે આ ઇન્દ્ર જ છે ને મારી પાસેથી માંગવા આવેલા છે. તો પણ એ નમ્રતાથી એમની સાથે વાત કરે છે. ત્યારબાદ એક ઇન્દ્ર એની પાસે ઇન્દ્રને માંગવા કહે છે દાન. ત્યારે ઇન્દ્ર એની પાસેથી કવચ અને કુંડળ માંગે છે. તો ત્યારે કર્ણ એને સમજાવે છે કે તમે મારી પાસે ઘણી બધી સંપત્તિ છે, પશુ સંપત્તિ છે, ધન સંપત્તિ છે, એ પણ તમે માંગી શકો છો. મારા શરીર સાથે જોડાયેલું છે તમને નહીં જોઈએ તો એના બદલામાં હું આપી શકું, પણ ઇન્દ્ર છે જે બ્રાહ્મણ વેશે રહેલા ઇન્દ્ર એક જ વાત પર ટકી રહે છે કે તમે જો મને દાન આપવા જ માંગતા હોય તો મારે તમારા કવચ કુંડળ જોઈએ છે. એટલે પછી ત્યારબાદ કોઈ પણ જાતના ખચકાટ વગર ઇન્દ્ર કટાર વડે પોતાના શરીર સાથે જોડાયેલા કવચ અને કુંડળને ઉખેડી કાઢીને ઇન્દ્રના ચરણોમાં ધરી દે છે. ત્યારે ઇન્દ્ર પોતાનું સાચું પ્રગટ રજૂ કરી દે છે એની સામે, ને પસ્તાવા રૂપે એને એક વિમલા નામની શક્તિ પણ આપે છે. આ શક્તિનો એ આપતી વખતે કહે છે કે તું આ શક્તિનો પ્રયોગ તો કોઈ પણ એક પાંડવ પર, પાંડવોના સેનામાંથી કોઈ એક પર કરી શકે છે કે જેમાં તને સફળતા પ્રાપ્ત થશે. આવી રીતે આપણે જોઈએ કે યુદ્ધમાં પોતાના અંત માટેનું કર્ણનું પ્રયાણ પણ છે. આ એકાંકીના અંતમાં તે યુદ્ધના મેદાન તરફ પ્રયાણ કરે છે. ત્યારે શલ્યરાજને પોતાનો રથ અર્જુન તરફ લઈ જવાની આજ્ઞા આપે છે. પોતે પાંડવોનો મોટો ભાઈ હોવાનું અને કુંતીને આપેલા વચનનું તેને સ્મરણ થાય છે તેથી દુઃખી થાય છે. એમ તમે જુઓ કે એના પર કેટલા ભાર છે. એક તો પેલો ભાર છે કે જે પરશુરામનો શ્રાપ છે એ પણ એને અણીસનના સમયે યાદ આવે છે. બ્રાહ્મણને દાન આપવા કંઈ પણ નકારવું નહીં એવા વ્રતના કારણે એને જે પોતાનો કવચ કુંડળ દાન આપી દીધેલા છે,
પોતાના શરીરના અંગરૂપ, એટલે એ પણ એના માટે એક ભારરૂપ વસ્તુ છે કે આના વિના હું કેવી રીતે યુદ્ધ લડીશ. ને એક બાજુ પોતાની માતાને વચન આપેલું છે, વચન પણ અનુસ્મરણ થાય છે એટલે દુઃખી થાય છે. આમ બ્રાહ્મણ ન હોવા છતાં બ્રાહ્મણ હોવાનું કહીને પરશુરામ પાસેથી મેળવેલી શસ્ત્રવિદ્યાનું અને એમના શાપના કારણે શસ્ત્રવિદ્યા નિષ્ફળ થઈ જશે તેનું સ્મરણ થાય છે. એટલામાં બ્રાહ્મણના વેશમાં ઇન્દ્ર આવે છે અને એનું મોટું મસ દાન માંગે છે. કર્ણ ગાયો, ઘોડા, હાથી, સોનું, સકળ પૃથ્વી બધું જ આપવા તૈયાર થાય છે, પણ બ્રાહ્મણ તે લેવાની ના કહે છે. અંતે કર્ણ કવચ કુંડળ આપે છે. બ્રાહ્મણ તે સ્વીકારી લે છે. શલ્ય રાજા એટલે, તમે જો શલ્યની આપણે પણ થોડીક વાત કરીશું, કે શલ્ય રાજા એટલે મધ્યપ્રદેશના રાજા કે જે પાંચ પાંડવોમાંના બે ભાઈઓ એટલે કે નકુલ અને સહદેવની માતા માદ્રી, પાંડુની પત્ની, પહેલી પત્ની કુંતી અને બીજી માદ્રી, તો માદ્રીના ભાઈ હતા શલ્યરાજ. તો શલ્યરાજ જ્યારે યુદ્ધની, તમે જુઓ કે મહાભારતના યુદ્ધ વખતે દુર્યોધને એમની આગતા સ્વાગતા કરીને એમને પોતાના પક્ષે કરી લીધા હતા. તો આ શલ્યરાજ પણ તમે જુઓ કે એને કર્ણને રોકે છે. એ શલ્યરાજ છે એ કર્ણના સારથી હોય છે, પણ ઇન્દ્રની ચાલ હોવાનું કર્ણ પણ સમજે છે. છતાં પણ પોતાની દાનવીરતા, પોતાની જે કાયમની ટેક છે, નેમ છે, એ પોતે છોડતો નથી. ને પોતે ક્યારેય દાન આપવાનું નકારવું નહીં એવું જે એનું વ્રત છે, એ વ્રતના કારણે એ પોતાના જીવરૂપ, પોતાના અંગરૂપ એવા કવચ કુંડળ પણ આપી દે છે. તો ઇન્દ્રદેવદૂત દ્વારા તેને વિમલા નામની જે શક્તિ પ્રાપ્ત થાય છે, એ તમે જુઓ તો એ ખરેખર અર્જુન માટે પ્રયોગ કરવા માંગતો હોય છે. પણ આ વિમલા નામની શક્તિ છે એનો પ્રયોગ અર્જુન પર નહીં, પણ ઘટોત્કચ કે જે ભીમ અને હિડિંબાનો પુત્ર છે તેના પર કરે છે, અને ઘટોત્કચ મૃત્યુ પામે છે. પછી તમે જોશો કે યુદ્ધમાં એ અર્જુનની સામે આવે છે, તો એ જ સમયે એનું જે રથ હોય છે, રથનું પૈડું જમીનમાં ખૂપી જાય છે. એ ખૂપી જાય છે ત્યારે એને પોતાનો શ્રાપ યાદ આવે છે કે ખરેખર મારા શ્રાપની ઘડી શરૂ થઈ ગઈ છે, હવે મારો અંત નજીક છે. એમ તમે જોશો કે એ કર્ણના ભારરૂપ વસ્તુ છે. આટલું થાય છે છતાં પણ કર્ણ હાર માનતો નથી અને યુદ્ધ કરે છે. અને યુદ્ધમાં અંતે તમે જુઓ કે અર્જુનના હાથે એનું મૃત્યુ થાય છે. આમ આ નાટક તમે જુઓ કે એમાં કર્ણ પાત્ર ખૂબ જ સરસ રીતે નિરૂપણ કરાયેલું છે. અસ્તુ.